हेलो फ्रेंड्स, वेलकम टू टीचिंग किशन यूट्यूब चैनल। આપણે કંઈક બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાનની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે જુદા જુદા તંત્રોની વાત કરતા હતા। તો આજે આપણે એક નવું તંત્રની વાત કરીશું, એ છે પ્રજનન તંત્ર। ઇંગ્લિશમાં કહીએ તો રીપ્રોડક્શન સિસ્ટમ અથવા તો રીપ્રોડક્ટિવ સિસ્ટમ। હવે જો પ્રજનન તંત્ર એ બધા તંત્રોમાં વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે, તમારી એક્ઝામ માટે તો ઇમ્પોર્ટન્ટ છે જ, પરંતુ તમારી લાઈફ, તમારા જીવનની અંદર પણ આ પ્રજનન તંત્ર છે, હું જે ભણાવીશ એ તમને કામમાં લાગશે। આ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે। જ્યારે પણ ભારતની અંદર સેક્સ એજ્યુકેશનની વાત કરીએ છીએ ત્યારે એ બહુ સેન્સિટિવ ટોપિક બની જાય છે। જ્યારે તમે વિદેશની અંદર જાઓ તો એટલો કોઈ ખાસ સેન્સિટિવ ટોપિક નથી હોતો, ત્યાં ખુલ્લેઆમ આ બધી વસ્તુ છે એ બોલાતી હોય છે। પરંતુ ભારતની અંદર જ્યારે રિપ્રોડક્ટિવ સિસ્ટમ, જ્યારે પ્રજનન તંત્રનું કંઈક પણ ટોપિકની વાત નીકળે છે તો એ આપણે ગંભીરતાથી, ઓકે, બોલવામાં પણ આપણે થોડું ગંભીર સાચવીને બોલતા આવીએ છીએ, પરંતુ એવું ન હોવું જોઈએ। અને એનો એક આપણા ભારતની અંદર વાત કરું તો આ ભારતની અંદર બહુ એક ડિસએડવાન્ટેજ છે કે આપણે ખુલીને આ જે વસ્તુ છે આપણા જીવનની છે, ઓકે, આપણે જીવનનું એક પહેલું છે અને આ પહેલુંને સારી રીતના સમજવો જોઈએ। તો હું તમને, મારો નેચર તમને ખબર જ છે કે મેં તમને પહેલા જ વાત કરી હતી કે જ્યારે આપણે આપણા શરીરની વાત કરતા આવીએ છીએ ત્યારે હું થોડું ડીપમાં બનાવીશ। હું તમને કેમિસ્ટ્રી અને ફિઝિક્સ એટલું ડીપમાં નહીં બનાવું, તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પ્રમાણે બનાવીશ। પરંતુ જ્યારે આપણે વાત કરીએ છીએ જીવ વિજ્ઞાનની, અને એમાં પણ આપણે માણસની વાત કરીએ છીએ અને આપણા શરીરની ભણીએ છીએ, તો આપણા શરીરને થોડું અંદરથી, થોડું નજીકથી જાણવું બહુ જરૂરી છે। તમને કદાચ આ બધી વસ્તુઓ છે એ કદાચ એક્ઝામની અંદર કામમાં ન આવે, પરંતુ તમારી રિયલ લાઈફની અંદર, તમારી જીવનની અંદર બહુ જ કામમાં આવશે। હવે આજે પ્રજનન તંત્ર છે તમારા જીવન માટે મોસ્ટ આઈએમપી છે, એક પહેલું આવશે તમારા જીવનમાં, કદાચ આવી ગયો હોય તો એ વખતે તમને આ વસ્તુ છે એ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ થવાની છે, તમારા નજીકથી આ વસ્તુ જાણવી જરૂરી છે। તો યસ, હું તમને પ્રજનન તંત્રને વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, થોડું ડીપમાં તમને લઈ જઈને ભણાવીશ। ઘણી બધી વસ્તુઓ છે જે આની અંદર જાણવી જરૂરી છે, તમારા એજ્યુકેશન માટે તો જરૂરી છે, અને યાદ રાખજો કે તમારા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો પણ આ પ્રજનન તંત્રમાંથી સારા એવા ક્વેશ્ચનો પૂછાતા હોય છે। તમને ખબર છે કે આપણું આખું એક મંત્રાલય છે, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય, તો એ આના ઉપર જ છે, ઓકે, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય તો આની સાથે સંકળાયેલા છે। તો આખું એક મંત્રાલય છે એટલે કે આ જે તંત્ર છે એની સાથે આપણી સરકાર છે ડાયરેક્ટ કનેક્ટેડ છે, તો આમાંથી પણ ક્વેશ્ચન પૂછવાની શક્યતા ઓલરેડી વધારે હોતી હોય છે। બીજી વસ્તુ કે મને યાદ છે ત્યાં સુધી, સૌથી પહેલા આ જે પ્રજનન તંત્ર છે એટલે કે રીપ્રોડક્ટિવ સિસ્ટમ છે એ મેં પહેલા ક્યારે સાંભળી હતી તો ધોરણ 10 ની અંદર સાંભળી હતી। તો જ્યારે હું ભણતો હતો ધોરણ 10 ની અંદર ત્યારે આ રીપ્રોડક્ટિવ સિસ્ટમ, પ્રજનન તંત્ર, ઇવન બાયોલોજી છે એ ધીમે ધીમે એન્ટર થવા માંડ્યું હતું। મને યાદ છે ત્યાં સુધી કે જ્યારે એ વખતે પ્રોજેક્ટર આવી ગયા હતા અમારી સ્કૂલોની અંદર, તો સર છે એ પ્રોજેક્ટર ઉપર મોટા પડદામાં આ જે પ્રજનન તંત્ર છે, રીપ્રોડક્ટિવ સિસ્ટમ ભણાવતા હોય છે। તો મેં જોયું હતું કે જે ગર્લ્સ છે એ ગર્લ્સ આમ પડદા સામું જોતી પણ નથી હોતી, ઓકે, આમ નીચે મોઢું ગાલીને આમ બેસેલી હોય છે। છોકરાઓ તો એન્જોય કરતા હોય છે, ઓકે, ઓબ્વિયસલી, તો છોકરીઓ આ રીતના નીચે મોઢું ગાલીને આ રીતના જેને શરમ આવતી હોય એ રીતના એ આમ બેસેલી હોય છે। ઓબ્વિયસલી એ વખતે એજ નાની હોય છે તો થોડી એવી શરમ આવતી હોય છે, પરંતુ હું તમને કહું છું એમ કે સેક્સ એજ્યુકેશન આપણી લાઈફ માટે બહુ જ મહત્વનું છે। હું તમને જ્યારે આનો ત્રીજો પાઠ ચલાવીશ, અત્યારે કદાચ ખબર નહીં પડે, પણ જ્યારે પ્રજનન તંત્રનો હું ત્યારે થર્ડ પાર્ટ ચલાવીશ, એની અંદર એવી બધી વસ્તુઓની હું વાત કરીશ જે તમને નવાઈ લાગશે કે આવી બધી વસ્તુઓ પણ બની શકે છે તમારા જીવનની અંદર અને એના સોલ્યુશન શું હોય, તો ઘણી બધી વસ્તુઓની વાત કરવાનો છું। બીજી વસ્તુ કે સેક્સ એજ્યુકેશન કેટલું જરૂરી છે, તમે જુઓ કે તમારા મમ્મી પપ્પા અથવા તો દાદા દાદીની વાત કરીએ તો એમના ભાઈઓ કેટલા હતા, ઓકે, 5 ભાઈઓ, 4 બહેનો, 10 ભાઈઓ બહેનો, તો આ રીતના હતા। તો એના પાછળનું કારણ શું હતું? આ સેક્સ એજ્યુકેશન હતું। કઈ રીતના? તો જુઓ, અત્યારે તમારા માર્કેટની અંદર, ઓકે, ગર્ભ નિરોધક ગોળીઓ તમને મળી રહેશે, ગર્ભ નિરોધક દવાઓ, પછી ગર્ભ નિરોધક, ઓકે, તમને અમુક એવી વસ્તુઓ મળશે જેમ કે કોન્ડમ છે અને ઘણી બધી વસ્તુઓ છે અત્યારે માર્કેટની અંદર ઉપલબ્ધ થઈ ગઈ છે, જ્યારે પહેલાના જમાનામાં એવું કઈ વસ્તુ હતી નહીં। તો પહેલાના જમાનામાં કંઈ પણ વસ્તુ થાય છે, સમજી લો કે ગર્ભ રહી જાય છે, તો સામે એને ડિફેન્ડ કરવા માટે અથવા તો એને રોકવા માટે, ઓકે, એટલું એજ્યુકેશન નહોતું કે ભાઈ આ ટાઈપની ગોળી પણ મળે છે જેનાથી ગર્ભ જે ધારણ થઈ ગયું છે એને રોકી શકાય। તો એ પાછળનું કારણ ઘણું બધું હતું, એ બધી વસ્તુઓ પણ આગળ જતા આપણે થોડું ડિસ્કશન કરીશું। તો સેક્સ એજ્યુકેશન કેટલું ઇમ્પોર્ટન્ટ છે એ તમને થોડી વાર, જ્યારે બીજો કે ત્રીજો વિડીયો જ્યારે હું ચલાવીશ ત્યારે તમને થોડો આઈડિયા આવી જશે। બીજી વસ્તુ કે અમુક એવી વસ્તુઓ જેમાંથી તમે રૂબરૂ થવા જોઈએ, જેમ કે તમે આગળ ભવિષ્યની અંદર, ઓકે, સમજી લો કે બાળક થતું નથી તો એના માટે આપણા સાયન્સ છે, ટેકનોલોજી છે કેટલી આગળ વધી ગઈ છે, IVF શું છે, ટેસ્ટી બેબી શું છે, આ બધી વસ્તુઓ પણ આપણે વાત કરીશું। ઘણી બધી વસ્તુઓ છે જે આની અંદર જાણવી જરૂરી છે। તમારી એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તો જાણવી જરૂરી છે, તમારા જીવન માટે પણ જાણવી જરૂરી છે. ઓકે, તો ધીમે ધીમે આપણે જેમ જેમ ભણીશું એમ એમ આની વાત કરતા રહીશું. ઓકે, તો આપણે શરૂઆત કરીએ છીએ પ્રજનન તંત્ર રિપ્રોડક્શન સિસ્ટમનો પાર્ટ નંબર 1. તો આપણે કેટલા તંત્રો જોઈ ગયા? તો પાચન તંત્ર જોઈ ગયા, શ્વસન તંત્ર જોઈ ગયા, ચેતાતંત્ર જોઈ ગયા, ઉત્સર્જન તંત્ર જોઈ ગયા, કંકાલ તંત્ર જોઈ ગયા, પરિવહન તંત્ર જોઈ ગયા, પ્રજનન તંત્ર હવે સ્ટાર્ટ કર્યું છે. અને એના પછી એક ચેપ્ટર રહેશે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ, અને એના પછી આપણે વાત કરવાની છે અમુક રોગો, ઓકે, બેક્ટેરિયાઓની, વાયરસની, એ બધી વાત કરવાની છે. તો એ તો આપણે કરીશું. ચલો, હવે જો પ્રજનન તંત્રના સૌથી પહેલા પ્રકારો જોઈએ, અમુક થિયરી છે એ સમજી લઈએ. તો જો પ્રજનન તંત્રના બે પ્રકારો છે, એક તો અલિંગી પ્રજનન અને બીજું છે લિંગી પ્રજનન. હવે અલિંગી પ્રજનન એટલે શું અને લિંગી પ્રજનન શું એ જોઈએ. તો જો અલિંગી જો નામથી જ ખબર પડી જાય છે, એટલે કે લિંગ ન હોય. ઓકે, લિંગ ન હોય એટલે કે પ્રજનન અંગ જ ન હોય. તો એનાથી, ઓકે, પ્રજનન અંગ વગર જ, ઓકે, તમે કંઈક પ્રજનન કરો છો તો એને અલિંગી પ્રજનન કહેવાય, એટલે કે પ્રજનન અંગની ગેરહાજરી હોય. તો આ પ્રજનન તંત્રમાં એક સજીવના શરીરના કોઈ પણ ભાગ દ્વારા નવા સજીવનું સર્જન થાય તો તેવા પ્રજનનને અલિંગી પ્રજનન કહેવામાં આવે છે. દાખલા તરીકે અમીબા, પ્લાઝ્મોડિયમ, ઈસ્ટ છે, તો આ બધા અલિંગી પ્રજનન કરે છે. અલિંગી એટલે કે એમની અંદર, ઓકે, કોઈ પણ જાતનું પ્રજનન અંગ જોવા મળતું નથી. પોતાના શરીરમાંથી જ એક બીજો શરીર કહેવાય સજીવ ઉત્પન્ન કરે છે. પોતાના શરીરમાંથી એક બીજો નવો સજીવ ઉત્પન્ન કરે છે. જેમ કે અમીબાની વાત કરીએ તો આ સમજી લો અમીબા છે. હવે સમજી લો કે આ જ અમીબામાંથી, ઓકે, કોઈ ભાગમાંથી આટલો ટુકડો અલગ પડશે અને આ રીતના બે અમીબા બની જશે. તો આ રીતના અમીબા છે, પ્લાઝ્મોડિયમ છે, ઈસ્ટ છે, એ બધા અલિંગી પ્રજનન કરે છે. આને આપણે ડીપમાં ભણીશું, પણ સૌથી પહેલા આપણે લિંગી પ્રજનનને ભણીશું. એના પછી છેલ્લે આપણે અલિંગી પ્રજનન જોઈ લઈશું. લિંગી પ્રજનન એટલે શું? કે જ્યારે બે વિજાતીય સજીવો ભેગા થઈને નવા સજીવનું સર્જન કરે તો એવા પ્રજનનને લિંગી પ્રજનન કહેવામાં આવે. જેમ કે મનુષ્ય છે, તો મનુષ્ય છે એ બે વિજાતીય સજીવો, એટલે કે એક મેલ અને ફિમેલ, આ બંને સાથે મળીને એક નવા સજીવનું, એટલે કે બાળકનો જન્મ કરે, એટલે કે નવા સજીવનું સર્જન કરે, તો એવા પ્રજનનને કેવું કહેવાય? તો લિંગી પ્રજનન કહેવાય. તો મનુષ્ય એ કેવું પ્રજનન કરે છે? તો લિંગી પ્રજનન કરે છે. હવે લિંગી પ્રજનનની અંદર પણ બે પાર્ટ પડે છે, એકલિંગી અને દ્વિલિંગી. દ્વિલિંગીને ઉભયલિંગી પણ કહેવામાં આવે છે. હવે એકલિંગી એટલે શું? કે જે પ્રાણીઓમાં કાં તો નરના કાં તો માદાના પ્રજનન અંગ હોય તો એને એકલિંગી કહેવામાં આવે. જેમ કે મનુષ્ય. હવે મનુષ્યની અંદર બે વસ્તુ હોય, એક મેલ હોય અને એક ફિમેલ હોય. મેલ જોડે મેલના પ્રજનન અંગો હોય, ફિમેલ જોડે ફિમેલના પ્રજનન અંગો હોય, તો એને શું કહેવાય? એકલિંગી. એટલે કે ગમે તે એકના પ્રજનન અંગો હાજર હોય. ઓકે, એવું ના હોય કે એક જ વ્યક્તિની અંદર પુરુષના પ્રજનન અંગો અને સ્ત્રીના બંનેના પ્રજનન અંગો હોય, તો એવું તો પોસિબલ થવાનું નથી. તો મનુષ્ય છે એમાં આવશે, એક લિંગીની અંદર આવશે. જ્યારે દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી, તો જે પ્રાણીમાં નર અને માદા બંનેના પ્રજનન અંગો હાજર હોય એક સાથે એક જ સજીવમાં, તો એને દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી સજીવ કહેવામાં આવે છે. જેમ કે વાત કરીએ અળસિયું, આ એક્ઝામની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે કે અળસિયું નીચેનામાંથી કયું લિંગી પ્રાણી છે? તો દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી પ્રાણી છે. તો યાદ રાખી લેજો, આ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. એટલે કે અળસિયાની અંદર, ઓકે, એક જ સજીવમાં, એક જ અળસિયાની અંદર મેલ અને ફિમેલ બંનેના પ્રજનન અંગો સામેલ હોય. ઓકે, જ્યારે આ વસ્તુ અલગ છે. અલિંગીમાં તો પ્રજનન અંગો હોય જ નહીં. ઓકે, અલિંગીમાં શું? પ્રજનન અંગોની જરૂર જ નથી. એક સજીવ છે, એક અમીબા છે, એ એના અંદરથી જ, ઓકે, બીજો સજીવ છે એ બનાવી દેશે, એટલે કે બીજો અમીબા બનાવી દેશે. એવું અમીબા, પ્લાઝ્મોડિયમ, ઈસ્ટની અંદર થતું હોય છે. જ્યારે અહીંયા દ્વિલિંગી અથવા તો ઉભયલિંગીની અંદર શું હોય? તો એક જ પ્રાણીની અંદર બે લિંગો એક સાથે જોવા મળે, નરના અને માદાના. ઓકે, તો એને દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી કહેવામાં આવે. જ્યારે મનુષ્ય એ એકલિંગી પ્રાણી છે. એકલિંગી એટલે શું? કાં તો નરના પ્રજનન અંગો હોય, કાં તો માદાના પ્રજનન અંગો હોય. ક્લિયર? તો આ રીતના પ્રજનનના બે પ્રકાર પડે છે, મેન અલિંગી અને લિંગી. અને લિંગીની અંદર બે પડે છે, એકલિંગી અને દ્વિલિંગી. અને દ્વિલિંગીનું ઉદાહરણ ખાસ યાદ રાખજો, અળસિયું. તો અળસિયાની અંદર દ્વિલિંગી અથવા તો ઉભયલિંગી કહેવામાં આવે છે, કારણ કે અળસિયાની અંદર નર અને માદાના, ઓકે, એક સાથે પ્રજનન અંગો જોવા મળે છે. ક્લિયર? હવે અળસિયાને આપણે ડીપમાં નથી ભણવાનું. અળસિયાનો કઈ રીતના હોય છે રિપ્રોડક્ટિવ સિસ્ટમ, એવું કંઈ ભણવાનું નથી. આપણે રિપ્રોડક્ટિવ સિસ્ટમ છે એ શેનું ભણવાનું છે? મનુષ્યનું ભણવાનું છે, માનવનું ભણવાનું છે. ઓકે, તો હવે વાત કરીશું એ અલિંગી પ્રજનનની. ઓકે, હવે અલિંગી પ્રજનનની વાત કરવાની છે. એમાં પણ આપણે મનુષ્યના, ઓકે, પ્રજનન તંત્રોની વાત કરવાની છે. तो जो आनी अंदर आ चेप्टरनी अंदर आपणे शुं शुं भणवानुं छे ए थोडुं डिस्कशन करी लईए। तो सौथी पहेला आजना लेक्चरमां आपणे पुरुषनुं प्रजनन तंत्र जोईशुं, एना पछी जे बीजो लेक्चर आवशे एमां स्त्रीनुं प्रजनन तंत्रनी वात करीशुं अने बाळकना जन्मनी वात करीशुं अने एना पछी जे त्रीजो लेक्चर आवशे एमां प्रजनन मार्गना रोगोनी वात करीशुं। तो आ जे चेप्टर छे, आ जे तंत्र छे एने मैं 3 पार्टनी अंदर डिवाइड कर्युं छे। आजना लेक्चर में मात्र ने मात्र पुरुषनुं प्रजनन तंत्रनी वात करवानी छे, एना पछी जे लेक्चर आवशे एनी अंदर स्त्रीना प्रजनन तंत्रनी वात करवानी छे अने बाळकनो जन्म कई रीतना थाय छे एनी आखी सिस्टम आपणे समजवानी छे अने एना पछी प्रजनन मार्गना रोगोनी वात करवानी छे। आ प्रजनन मार्गना रोगो छे ए तमारा कहेवाय के जीवन माटे बहु काममां आवशे। तो पार्ट 3 छे ए क्यारे पण मिस करता नहीं। ओके, एनी अंदर आपणे आईवीएफ नी वात करीशुं, एटले के मनुष्यना शरीरमां एवी कई वस्तु बनी जाय छे जेनाथी बाळक उत्पन्न नथी थतुं अने एना माटे कया कया सोल्युशन होय, जेम के टेस्ट ट्यूब बेबी छे, पछी आईवीएफ छे अने घणी बधी वस्तुओ छे। तो क्या वस्तु क्या अंगने निष्फळ थवाना कारणे शुं इलाज एनो होई शके छे, आ बधी वस्तु आपणे त्रीजा पार्टनी अंदर जोवानी छे। ओके, तो वन बाय वन एक एक करीने आपणे आ प्रजनन तंत्र सारी रीतना समजवानुं छे। थोडुं डीपमां हुं तमने लई जईश। तो आजना लेक्चरमां आपणो गोल रहेशे पुरुषनुं प्रजनन तंत्र। ओके, चलो तो हवे आपणे समजवानुं छे के पुरुषनुं प्रजनन तंत्र कई रीतना काम करे छे, पुरुषना प्रजनन तंत्रनी अंदर कया कया अंगो आवेला होय छे अने एमनुं काम शुं होय छे। तो ए सौथी पहेला आपणे समजीशुं। तो अहींया तमारी सामे बे डायाग्राम मूकेला छे, अहींया साइड व्यू छे, अहींया फ्रंट व्यू छे। हवे बंनेने आपणे सारी रीतना समजवानुं छे के कई रीतना प्रजनन तंत्र, पुरुषनो प्रजनन तंत्र काम करे छे। तो तमारी एग्जामनी अंदर पूछाय के पुरुषनी अंदर मेन अंग कयुं होय छे प्रजनन करवा माटेनुं, तो ए होय छे शुक्रपिंड। कयुं होय छे? शुक्रपिंड होय छे। आ एग्जामनी अंदर पूछायेलो क्वेश्चन छे के पुरुषना प्रजनन तंत्रनी अंदर ओके मेन अंग कयुं होय छे, तो आंसर आवशे शुक्रपिंड, जेनी अंदर शुक्रकोषोनुं सर्जन थाय छे जे बाळकना जन्म साथे संकळायेलुं होय छे। क्लियर? तो तमे कही सको शुक्रपिंड जेनी अंदर शुक्रकोषो जेने स्पर्म कहेवामां आवे छे, तो ए स्पर्मनुं सर्जन क्यां थाय छे? तो आ शुक्रपिंडनी अंदर थाय छे। तो आवी कईक रचना छे तमने जोवा मळती हशे। तो आ शिश्न छे एनी अने आनी आजुबाजु ओके तमने बे बाह्य साइड तमने शुक्रपिंड जोवा मळता हशे। तो ए तमे जोई सको छो के आ शिश्ननो भाग छे अने एनी बहाરની સાઈડે જ ओके तमने आ रीतना वृषण कोथળી જોવા મળશે અને એ વૃષણ કોથળીની અંદર શું રહેલું હોય છે? તો શુક્રપિંડ રહેલા હોય છે। तो आ वेरी इम्पोर्टेंट है, याद रखो। हवे जो वृषण कोथळीनी संख्या केटली होय छे? तो वृषण कोथळीनी संख्या एक ज होय छे अने ए वृषण कोथळीनी अंदर केटला शुक्रपिंड होय छे? तो आंसर आवशे 2 शुक्रपिंड होय छे। तो अहींया तमे जोई शको छो, तो आ रीतना 2 शुक्रपिंड होय छे वृषण कोथळीनी अंदर। तो वृषण कोथळी ए तमे जोई शको छो, आ छे वृषण कोथळी जेना अंदर तमने शुक्रपिंड जोवा मळशे। ओके, हवे जो शुक्रपिंड छे, आ शुक्रपिंड छे ए सेनी साथे कनेक्टेड होय छे? तो शुक्रवाहिनी साथे कनेक्टेड होय छे। तो 2 शुक्रपिंड छे, तो एमांथी निकळती 2 तमने शुक्रवाहिनी पण तमने जोवा मळशे। हवे जो सौथी पहेला आपणे આગળનું થોડું યાદ કરી લઈએ જેનાથી તમને થોડી એવી સમજ પડે। હવે જો આપણે ઉત્સર્જન તંત્ર જોયું હતું, ઉત્સર્જન તંત્રની અંદર આપણે વાત કરી હતી કિડનીની, કે ઉત્સર્જન તંત્રની અંદર જે મેન અંગ છે એ કયું હોય છે? કિડની હોય છે। किडनी નું काम શું છે? લોહીનું શુદ્ધિકરણ કરવું, લોહીને ગાળવાની પ્રક્રિયા કિડનીની અંદર થાય છે, એટલે કે મૂત્રનું નિર્માણ છે એ શેની અંદર થાય છે? કિડનીની અંદર થાય છે। કિડનીને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો મૂત્રપિંડના નામથી ઓળખવામાં આવે છે। તો મૂત્રપિંડ એનું જ ઇંગ્લિશ નામ છે કિડની, જેની અંદર મૂત્રનું સર્જન થાય છે। હવે મૂત્રનું સર્જન થયા પછી ઓકે મૂત્રવાહિની દ્વારા એ મૂત્ર ક્યાં ભેગું થાય છે? તો મૂત્રાશયની અંદર ભેગું થાય છે। આ બધી વસ્તુ આપણે ઉત્સર્જન તંત્રની અંદર જોઈ ગયા। तो जो अहींया हूँ तमने लिंक करीने बताऊं तो अहींया तमने 2 नळीઓ જોવા મળતી હશે જે ઉપરથી આવે છે। તો આ 2 નળીઓ ક્યાંથી આવે છે? તો કિડનીમાંથી આવે છે, એટલે કે મૂત્રપિંડમાંથી આવે છે। તો અહીંયા સમજી લો કે તમારી 2 કિડની રહેલી છે ઓકે, અને કિડનીની અંદર મૂત્રનું સર્જન થયું છે, અને જે મૂત્રનું સર્જન થયું છે એ આ મૂત્રવાહિની દ્વારા, એ લખેલું છે, મૂત્રવાહિની દ્વારા આ મૂત્રાશયની અંદર ભેગું થાય છે। તો એ તમે જોવા મળશે કે આ શું છે? તો આ છે મૂત્રાશય, જેની અંદર મૂત્ર છે એ ભેગું થયેલું હશે, અને જ્યારે વધારે પડતું મૂત્ર ભેગું થઈ જાય ત્યારે એ મૂત્ર માર્ગ દ્વારા બહાર નીકળી જાય। તો આ વસ્તુ આપણે શેમાં જોઈ ગયા હતા? તો ઉત્સર્જન તંત્રની અંદર જોઈ ગયા હતા। તો ઉપરનો ભાગ તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આ શું છે? મૂત્રવાહિની છે। આ ભાગ છે તમારું મૂત્રાશય, જેની અંદર મૂત્ર ભેગું થાય છે ઓકે, અને આ પણ બીજી છે, એટલે કે 2 કિડની છે, તો 2 આ રીતના મૂત્રવાહિની હશે જે 2 કિડનીમાંથી આવતી હશે, અને એમાંથી જે મૂત્ર છે એ આ મૂત્રાશયની અંદર ભેગું થતું હશે, અને પછી આ મૂત્ર માર્ગ દ્વારા બહાર નીકળી જતું હશે ઓકે। આટલી વસ્તુ આપણે સમજી ગયા હતા। હવે આપણે પુરુષનું પ્રજનન તંત્ર સમજવાનું છે કે પુરુષના પ્રજનન તંત્રની અંદર કયા અંગો હોય છે અને એમનું કઈ રીતના કામ હોય છે। હવે મેં તમને કીધું એમ કે પુરુષના પ્રજનન તંત્રનું જે મેન અંગ હોય છે એ કયું હોય છે તો શુક્રપિંડ હોય છે. અને શુક્રપિંડની સંખ્યા કેટલી હોય છે તો અહીંયા 2 લખેલું છે, એનો મતલબ 2 હોય છે. ઓકે, આ આંકડો એ શું દર્શાવે છે કે શુક્રપિંડની સંખ્યા બતાવે છે. તો અહીંયા તમને જોવા મળશે કે 2 સંખ્યામાં શું હોય છે શુક્રપિંડ હોય છે, જે વૃષણ કોથળીથી આ રીતના ઢંકાયેલા હોય છે, બાહ્ય સાઈડ જ હોય છે, બધાને ખબર જ છે. તો શિશ્ન છે અને આ રીતના 2 શુક્રપિંડ હોય છે. શુક્રપિંડનું કામ શું તો શુક્રપિંડનું કામ છે શુક્રકોષો બનાવવું. શુક્રકોષો એટલે શું કે સ્પર્મ. ઓકે, જે આગળ જતા ઓકે યોની માર્ગે, ઓકે સ્ત્રીની યોની માર્ગે, સ્ત્રીને યોની માર્ગની અંદર એન્ટર થશે અને એ આગળ જતા ઓકે અંડપિંડ છે એ અંડપિંડ સાથે મળશે અને એના પછી બાળકનો જન્મ થશે. એ બધું આપણે સ્ત્રીનું પ્રજનન તંત્ર જોઈશું એ વખતે વાત કરીશું. તો જે શુક્રકોષો છે એટલે કે જે સ્પર્મ છે એ સ્પર્મ બનાવવાનું કામ કોણ કરે છે તો આ શુક્રપિંડ કરે છે. આ શુક્રપિંડની અંદર સ્પર્મ એટલે કે શુક્રકોષો બને છે. આટલે સુધી ખ્યાલ આવી ગયો. અને એ શેનાથી ઘેરાયેલા હોય છે શુક્રપિંડ તો વૃષણ કોથળીથી ઘેરાયેલા હોય છે. હવે બીજું કે વૃષણ કોથળીનું તાપમાન કેટલું હોય છે એ તમારી એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલા તો જે શુક્રકોષો છે એ મનુષ્યના શરીરના જે તાપમાન છે એ તાપમાન ઉપર જીવી શકતા નથી. મનુષ્યનું નોર્મલ તાપમાન કેટલું હોય છે તો 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. કેટલું હોય છે 37 ડિગ્રી સેલ્સિયસ હોય છે. તો શુક્રકોષો છે એ 37 ડિગ્રી સેલ્સિયસ ઉપર જીવી શકે નહીં. એટલા માટે એમને વૃષણ કોથળીની એક રચના આપી છે. અને આ વૃષણ કોથળીનું તાપમાન કેટલું હોય છે તો આપણા શરીરના તાપમાનથી 3 થી લઈને 5 ડિગ્રી ઓછું હોય છે. એટલે તમે કહી શકો 33 ડિગ્રીથી લઈને 35 ડિગ્રી સેલ્સિયસ હોય છે વૃષણ કોથળીનું તાપમાન. અને આ તાપમાન ઉપર જે આપણા શુક્રકોષો છે એ જીવતા રહી શકે છે. તો આ વૃષણ કોથળીનું કામ શું છે તો આ જે શુક્રકોષો જે બન્યા છે શુક્રપિંડની અંદર એમને જીવતા રાખવા. આ તાપમાન છે આ તાપમાન જાળવી રાખે છે, જેના કારણે જે શુક્રકોષો છે આ શુક્રપિંડની અંદર જીવતા રહી શકે છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી જવું કે વૃષણ કોથળીનું કામ શું છે. ક્લિયર. હવે જ્યારે પ્રજનનની ક્રિયા થાય છે એટલે કે જ્યારે મેલ અને ફિમેલ ઓકે બંને વચ્ચે ઇન્ટરકોર્સ થાય છે એ સમયે આ શુક્રકોષો જે બનેલા છે શુક્રપિંડની અંદર એ શુક્રવાહિની માટે ઓકે શુક્રવાહિની વાટે એ ઉપર આવે છે આ રીતના. ઓકે, 2 છે શુક્રપિંડ તો બંનેમાંથી આ જે સ્પર્મ બન્યા છે, સ્પર્મ યાદ રાખજો, સ્પર્મને જ શું કહેવામાં આવે છે શુક્રકોષો કહેવામાં આવે છે. હવે જુઓ, તમારા માઇન્ડની અંદર અમુક કન્ફ્યુઝન હશે એ હું દૂર કરી દઉં. જો વીર્ય વસ્તુ અલગ છે, વીર્ય અને શુક્રકોષો આ બંને વસ્તુ અલગ છે. શુક્રકોષોને શું કહેવામાં આવે છે સ્પર્મ કહેવામાં આવે છે. તો સ્પર્મ અને શુક્રકોષો બંને એક છે, જ્યારે વીર્ય છે એ અલગ વસ્તુ છે. તો વીર્ય આખું અલગ છે, વીર્ય અને શુક્રકોષો વચ્ચે કોઈ સંબંધ નથી. ક્લિયર. તો યાદ રાખી લેજો, શુક્રકોષ એને જ સ્પર્મ કહેવામાં આવે છે, જ્યારે વીર્ય છે એ આખી વસ્તુ અલગ છે. તો સાહેબ વીર્ય કોને કહેવામાં આવે અને વીર્ય ક્યાં હોય તો એ આપણે સમજીએ. તો જો અહીંયાથી મેં વાત કરી એમ કે શુક્રકોષો છે એ શુક્રકોષો આ શુક્રવાહિની દ્વારા ક્યાં આવશે અહીંયા આ ભાગમાં આવશે. હવે જુઓ, આ જે તમને ભાગ દેખાય છે અહીંયા દેખાય છે આ ઓકે આ જે તમને ભાગ દેખાય છે તો આને શું કહેવામાં આવે છે તો સેમિનલ વેસિકલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે સેમિનલ વેસિકલ કહેવામાં આવે છે. એનું જ એક બીજું નામ છે, યાદ રાખજો, શુક્રાશય. શુક્રાશય ઓકે આ શુક્રપિંડ છે, જ્યારે આને શુક્રાશય કહેવામાં આવે છે. અને એનાથી પણ સારું નામ આપવું હોય જે એક્ઝામની અંદર લખેલું હશે એ છે સેમિનલ વેસિકલ. શું લખેલું હશે સેમિનલ વેસિકલ. અને આ સેમિનલ વેસિકલની અંદર વીર્યનું નિર્માણ થાય છે. તો યાદ રાખજો, વીર્ય વસ્તુ અલગ છે, વીર્યનું નિર્માણ ક્યાં થાય છે તો આ સેમિનલ વેસિકલની અંદર થાય છે. હવે વીર્ય શું હોય છે તો વીર્ય એક ચીકણો પદાર્થ હોય છે. ઓકે, એક ચીકણો પદાર્થ હોય છે. એનું કામ શું હોય છે તો વીર્યનું કામ એ છે કે આ જે શુક્રકોષો છે આ શુક્રકોષોને ગતિ આપવી. અને જો શુક્રકોષો છે મેં તમને કીધું એમ કે શુક્રકોષો એ જીવિત ક્યાં રહે તો અહીંયા વૃષણ કોથળીની અંદર રહે, કારણ કે વૃષણ કોથળીનું તાપમાન કેટલું હોય છે તો 33 થી લઈને 35 અંશ સેલ્સિયસ છે. હવે શુક્રકોષો અહીંયાથી બહાર નીકળશે, વૃષણ કોથળીમાંથી બહાર નીકળશે તો શું સાહેબ, કારણ કે તાપમાન અહીંયા વધી જશે, કારણ કે આપણા બોડીનું તાપમાન તો કેટલું હોય છે 37 અંશ સેલ્સિયસ છે. તો યસ, અહીંયા વીર્ય છે, આ વીર્યનું કામ શું છે તો વીર્યનું કામ છે કે આ જે શુક્રકોષો અહીંયા આવે છે એને જીવિત રાખવું અને એને વેગ આપવો. તો વેગ આપવાનું કામ અને જીવિત રાખવાનું કામ, શુક્રકોષોને જીવિત, સ્પર્મને જીવિત રાખવાનું કામ કોણ કરે છે વીર્ય કરે છે. તો યાદ રાખજો, અહીંયાથી જે વીર્ય છે એ શુક્રકોષોની અંદર ભળશે અને શુક્રકોષો અને વીર્ય ઓકે આ બંને એનું જે મિશ્રણ છે એ અહીંયાથી બહાર નીકળશે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. તો અહીંયાથી મેં તમને શું સમજાવ્યું ધ્યાનથી સમજો કે સૌથી પહેલા મેં એ સમજાવ્યું કે આપણે શુક્રપિંડ છે, આ શુક્રપિંડ ક્યાં આવેલા હોય છે? વૃષણ કોથળીમાં આવેલા હોય છે. હવે વૃષણ કોથળીનું કામ શું છે? તો આ જે શુક્રપિંડની અંદર જે શુક્રકોષો છે એમને જીવતા રાખવા. હવે જીવતા ક્યારે રહેશે? તો જો એમને 33 થી લઈને 35 સેલ્સિયસનું તાપમાન મળશે તો જ આ શુક્રકોષો જીવતા રહેશે, બાકી એ જીવતા રહેશે નહીં. તો આ વૃષણ કોથળી છે એ તાપમાન જાળવી રાખે છે 33 થી લઈને 35 સેલ્સિયસનું. આપણા મનુષ્યનું તાપમાન કેટલું હોય છે? તો 37 સેલ્સિયસ હોય છે, જે તાપમાને સ્પર્મ છે, શુક્રકોષો છે એ જીવતા રહી શકે નહીં. તો અહીંયા જ્યારે ઇન્ટરકોષ થશે ત્યારે આ શુક્રકોષો છે આ શુક્રવાહિની દ્વારા અહીંયા આવશે અને અહીંયાથી ઓકે શું ભળશે? તો એ શુક્રકોષોની અંદર વીર્ય ભળશે. અને વીર્યનું કામ શું? તો અહીંયાથી જે શુક્રકોષો આવે છે એમને જીવિત રાખવા, સાથે સાથે એમને વેગ આપો. ક્લિયર? અને વીર્ય એક ચીકણું વ્હાઇટ પદાર્થ હોય છે જે અહીંયા શુક્રકોષોની અંદર ભળે છે. ક્લિયર? આટલું તમને ખ્યાલ આવી ગયો હશે. અને આ છે જેને શું કહેવામાં આવે છે? મૂત્ર જનન માર્ગ કહેવામાં આવે છે. કેમ આને મૂત્ર જનન માર્ગ કહેવામાં આવે છે? કારણ કે આ મૂત્રના એક્ઝિટ પોઈન્ટ છે, મૂત્રનું પણ એક્ઝિટ પોઈન્ટ છે અને વીર્ય એટલે કે જે શુક્રકોષો અને વીર્યનું જે મિશ્રણ છે એનો પણ અહીંયા એક્ઝિટ પોઈન્ટ છે, એટલા માટે આને મૂત્ર જનન માર્ગ કહેવામાં આવે છે. ખાલી મૂત્ર માર્ગ કે ખાલી પ્રજનન માર્ગ કહેવાતો નથી. ક્લિયર? તો આ બધી વસ્તુ આઈ હોપ સો તમે સમજી ગયા હશો. અને પેનિસ કહેવામાં આવે એટલે કે શિશ્ન કહેવામાં આવે અને શિશ્નની અંદર જે નીચેનો જે ભાગ હોય છે, જે મોટો ભાગ હોય છે એને શિશ્નાગ્ર કહેવામાં આવે છે. હવે એ તમને મેં બે ગ્રંથિઓની વાત કરી છે, આ બે ગ્રંથિઓની સમજી લઈએ. પહેલી જે ગ્રંથિ છે એ છે પ્રોસ્ટેટ ગ્રંથિ અને બીજી છે તો એ છે ગ્લોબ્યુરેથ્રલ ગ્રંથિ. ઓકે, થોડા અટપટા નામ છે, આમ તો આ એક્ઝામ માટે એટલી ખાસ ઇમ્પોર્ટન્ટ નથી, પરંતુ હું તમને સમજાવી દઉં છું. સૌથી પહેલા વાત કરે ગ્લોબ્યુરેથ્રલ ગ્રંથિની, તો આ ગ્રંથિમાંથી એક સ્ત્રાવ થશે અને સ્ત્રાવનું કામ છે ઘર્ષણ અવરોધવાનું. એટલે કે ઘર્ષણનું જે અવરોધ છે, ઘર્ષણ થાય છે ઓકે, ઇન્ટરકોર્સ વખતે જે ઘર્ષણ થાય છે એ ઘર્ષણને રોકવાનું કામ એટલે કે ઓઇલિંગ કરવાનું કામ કરે છે. ટૂંકમાં સમજી લો કે ઓઇલિંગ કરવાનું કામ કરે છે કોણ? આ ગ્રંથિ. તો આ ગ્રંથિમાંથી જે સ્ત્રાવ થાય છે એ સ્ત્રાવથી શું થશે? તો જે શિશ્નના ભાગ છે એનું ઓઇલિંગ કરવાનું કામ થાય છે. અને પ્રોસ્ટેટ ગ્રંથિનું કામ શું છે? તો પ્રોસ્ટેટ ગ્રંથિનું કામ એ છે કે જે શુક્રકોષો અને વીર્યનું જે મિશ્રણ આવ્યું છે એને વેગ આપો. ઓકે, તો આનું કામ એ જ છે પ્રોસ્ટેટ ગ્રંથિનું. તો આમાંથી જે સ્ત્રાવ થશે એ પણ આ વીર્યની અંદર ભેગો થશે અને એનાથી વીર્ય અને જે શુક્રકોષો આવ્યા છે, જે મિશ્રણ આવ્યું છે એને વેગ મળશે. ક્લિયર? તો આ રીતના સિમ્પલ હોય છે પુરુષનું પ્રજનન અંગ. ક્લિયર? પ્રજનન તંત્ર આ રીતના પુરુષ સિમ્પલ હોય છે. તો અહીંયા પણ એ જ વસ્તુ લખેલી છે, અહીંયા કંઈ ખાસ એ વસ્તુ લખેલી છે. ઓકે, કોઈ બીજું કોઈ નવું અહીંયા વસ્તુ લખેલી નથી. તો આ રીતના સિમ્પલ હોય છે. આપણે જે મેન સમજવાનું છે એ સ્ત્રીનું પ્રજનન તંત્ર અને બાળકના જન્મ, એમાંથી સૌથી વધારે ક્વેશ્ચન પૂછાય છે, તો એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર સમજવાનું છે. હવે આને આપણે થિયરિકલ ભણી લઈએ. ઓકે, એવું ના થાય કે સાહેબે ઉપર છેલ્લું ચલાવી દીધું. તો હવે થિયરિકલ બધી વસ્તુ સમજી લઈએ. તો સૌથી પહેલા શુક્રપિંડ અને શુક્રવાહિનીને સમજીએ. તો પુરુષનું મુખ્ય પ્રજનન અંગ છે, યાદ રાખજો, શુક્રપિંડ એ પુરુષનું મુખ્ય પ્રજનન અંગ છે, કારણ કે એની અંદર જ ઓકે શુક્રકોષો જન્મે છે અને એ શુક્રકોષો દ્વારા જ ઓકે પ્રજનનની ક્રિયા થાય છે અને બાળકનો જન્મ થાય છે. એટલા માટે સંખ્યા કેટલી હોય છે શુક્રપિંડની? તો એક જોડ એટલે કે બે નંગ હોય છે, યાદ રાખીશું. સ્થાન કે આવેલું હોય છે? તો બહારની બાજુએ વૃષણ કોથળીની અંદર તમને શુક્રપિંડ જોવા મળશે. શુક્રપિંડમાં શુક્રકોષોનું નિર્માણ થાય છે, જેને સ્પર્મ કહેવામાં આવે છે. શુક્રકોષ શીર્ષ, ગ્રીવા, મધ્ય ભાગ અને પૂંછડીથી બનેલા હોય છે. હવે જો આવું કંઈક તમે રચના જોઈ હશે, તમે થ્રી ઇડિયટ પિક્ચર જોયું હોય તો થ્રી ઇડિયટ પિક્ચરની અંદર સ્ટાર્ટિંગમાં તમને આ રીતના એનિમેશન બતાવે છે. તો જે સ્પર્મ છે એટલે કે જે શુક્રકોષ છે એ કેવા દેખાય છે? તો આ રીતના દેખાય છે. ઓકે, અહીંયા તમે જોઈ શકો છો આ રીતના એમને પૂંછડી હોય છે, આ રીતના એને માથાનો ભાગ હોય છે. ઓકે, આ રીતના ગ્રીવા હોય છે, ગ્રીવા એટલે કે ગળાનો ટાઈપનો ભાગ હોય છે, પછી આ રીતના મધ્ય ભાગ હોય છે અને આ રીતના પૂંછડી હોય છે. તો આવા કંઈક સ્પર્મ દેખાય છે જો એને આપણે માઇક્રોસ્કોપથી જોઈએ. ઓકે, તો આ રીતના કંઈક રચના એમની જોવા મળશે. ક્લિયર? તો શુક્રકોષ છે એમને શીર્ષ હોય છે એટલે કે માથાનો ભાગ હોય છે આવો. ઓકે, એના પછી ગ્રીવા હોય છે, ગ્રીવા એટલે કે આ રીતના ગળાનો ભાગ હોય છે, પછી મધ્ય ભાગ તમે અહીંયા જોઈ શકો છો, આ છે મધ્ય ભાગ અને પૂંછડી. તો આ રીતના આખું શું બનેલું હોય છે? શુક્રકોષ બનેલું હોય છે. શુક્રકોષો શરીરના તાપમાને એટલે કે 37 સેલ્સિયસે જીવી શકતા નથી, તેથી વૃષણ કોથળી જેનું તાપમાન 33 થી લઈને 35 સેલ્સિયસ હોય છે જે શુક્રકોષોને જીવતા રાખે છે અને જે એને માફક આવે છે. શુક્રકોષો શુક્રવાહિનીમાંથી પસાર થઈને મૂત્ર જનન માર્ગમાં આવે છે, જે આગળ આપણે સમજી ગયા. આગળ વાત કરીએ સેમિનલ વેસિકલ. તો સેમિનલ વેસિકલ જેને શુક્રાશય પણ કહેવામાં આવે છે, તો યાદ રાખજો શુક્રાશય છે જેને શું કહેવામાં આવે છે? સેમિનલ વેસિકલ કહેવામાં આવે છે, જે શુક્રવાહિની સાથે કનેક્ટેડ હોય છે. અહીંયાથી જે શુક્રકોષો આવ્યા, ઓકે, એની સાથે એક કનેક્ટેડ હોય છે આ રીત. ઓકે, સેમિનલ વેસિકલ. સેમિનલ વેસિકલમાં વીર્યનું નિર્માણ થાય છે, જે શુક્રકોષોની અંદર ભળે છે. વીર્ય એક ચીકણો પદાર્થ હોય છે, જે શુક્રકોષોને ગતિશીલ અને જીવિત રાખે છે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખીશું. એના પછી વાત કરીએ પ્રોસ્ટેટ ગ્રંથિ, જે મેં અહીંયા વાત કરી હતી ને, પ્રોસ્ટેટ ગ્રંથિ જે તમે અહીંયા જોવા મળશે. તો એનું કામ એ જ છે કે જે શુક્રકોષો છે એને ગતિશીલતા વધારવી. અને વાત કરીએ નેક્સ્ટ, જે બીજી ગ્રંથિની મેં વાત કરી હતી એ છે બ્લોબ્યુરેથ્રલ ગ્રંથિ. તો એનું કામ શું? તો પ્રજનન વખતે ઘર્ષણ નિરોધક સ્ત્રાવ કરે છે, જે સ્ત્રાવ શિશ્નના ઉંજણ, ઉંજણનો મતલબ થાય ઓઇલિંગ, ઓકે, શિશ્નના ઉંજણમાં મદદરૂપ થાય છે. ઓકે, તો આ ગ્રંથિનું કામ એ છે. તો આ ત્રણ ગ્રંથિઓ આપણે યાદ રાખવાની છે. એના પછી છેલ્લે વાત કરીએ આપણે શિશ્ન, જેને પેનિસ કહેવામાં આવે છે. તો આ છે એને શું કહેવામાં આવે? શિશ્ન અથવા તો પેનિસ કહેવામાં આવે. તો વૃષણકોથળીના આગળના ભાગમાં આવેલા સ્નાયુમય નળાકાર અંગને શું કહેવામાં આવે છે? શિશ્ન કહેવામાં આવે છે, જે પુરુષનું બાહ્ય જનનાંગ છે. પ્રજનન ક્રિયા વખતે નર જનન છિદ્ર, ઓકે, જે નર જનન છિદ્ર છે એ દ્વારા શુક્રકોષો બહાર નીકળે છે અને સ્ત્રીના યોનિ માર્ગની અંદર ખુલે છે. શિશ્નના પહોળા છેડાને શું કહેવામાં આવે છે? શિશ્નાગ્ર કહેવામાં આવે છે. તો શિશ્નના જે ઉપરના ટેરવા ઉપર જે પહોળો ભાગ છે એને શું કહેવામાં આવે છે? તો શિશ્નાગ્ર કહેવામાં આવે છે. ક્લિયર? ચલો, તો આ સાથે આપણો આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. આમ તમને જોવા જશો તો આમ નાનું ચેપ્ટર છે, પરંતુ હવે જે પાર્ટ આવશે, બીજા નંબરનો પાર્ટ આવશે, એ બહુ મોટો આવશે. અને એના પછીનો જે પાર્ટ આવશે તો એ તો એનાથી પણ હું મોટો બનાવીશ, જેની અંદર આપણે ડિટેલ્સમાં વાત કરીશું. તો આજના લેક્ચરની અંદર આપણે પુરુષનું પ્રજનન તંત્રની વાત કરી. હવે જ્યારે નેક્સ્ટ લેક્ચર આવશે ત્યારે સ્ત્રીના પ્રજનન તંત્રની વાત કરીશું, અને એના પછી બાળકની પ્રોસેસની વાત કરીશું કે બાળકને લઈને, ઓકે, કઈ આખી પ્રક્રિયા થાય છે. અને એના પછી છેલ્લે આપણે પ્રજનન તંત્રને થઈને જે રોગો છે એની આપણે વાત કરવાની છે. તો આઈ હોપ સો તમને વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક કરી દો, મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.